गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजे हवे आपणे विज्ञानमां आपणा पांचमा लेक्चरमां मळीए छीए। तो आपणे पांचमा लेक्चरमां आपणो टॉपिक छे 1.5 कुदरती अने कृत्रिम खातर उमेरवुं। हवे आपणे आगळना लेक्चरमां भणी गया था के कोने कुदरती खातर कहेता था अने कोने कृत्रिम खातर कहेता था। कुदरती खातर एटले के जे प्राणी छे, वनस्पति छे, एना मृतदेहो अथवा कोहवायेला पर्णो, एठवाड़ छे, एना द्वारा जे काई जमीनमां ऊंडो खाडो गाळीने અળસિયાની મદદથી જે કાંઈ પ્રક્રિયા થતી અને જે આપણને 15-17 દિવસને બાદ જે ખાતર મળતું એને આપણે કહેતા હતા કુદરતી ખાતર અથવા છાણિયું ખાતર। અને તેવી જ રીતે આપણે કૃત્રિમ ખાતર કહેતા હતા કે જે ખાતર કારખાનામાં, રિફાઇનરીઓમાં અમુક પ્રોસેસ દ્વારા કરવામાં આવે, કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે માનવસર્જિત બનાવવામાં આવતું એને આપણે કહેતા હતા કૃત્રિમ ખાતર। હવે જોઈએ આપણે पहला के कुदरती खातर अने कृत्रिम खातर नी व्याख्या। तो वनस्पतिना तंदुरस्त विकास माटे पोषक द्रव्यो स्वरूपे जे पदार्थों ने माटी में उमेरवामां आवे छे तेने कुदरती खातर अथवा कृत्रिम खातर कहे छे। हवे आमा एम लिख्यू छे के कुदरती खातर अथवा कृत्रिम खातर कहे छे एटले के पोषक द्रव्यो तो बन्ने खातरनी अंदर हाजर होय ज छे। खाली फर्क एटलो छे के जे कुदरती खातर छे एमां कोईपण जातनुं रसायण के કેમિકલની જરૂર પડતી નથી, જ્યારે કૃત્રિમ ખાતર છે એ રસાયણો દ્વારા અને બીજા નવા કંઈક પોષક દ્રવ્યો ઉમેરીને માનવ દ્વારા નવું નિર્માણ કરીને બનાવવામાં આવેલું ખાતર છે। એટલે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર આ બંને ખાતરમાં જરૂરિયાત મુજબના કે જે જમીનને જરૂરી છે, જમીનને જે ફળદ્રુપ બનાવે એવા પોષક તત્વો હાજર હોવાના છે। તો આ થઈ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની વ્યાખ્યા। તમારે આ યાદય રાખવાની છે અને લખવાની પણ છે। હવે જોઈએ આગળ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જમીનમાં ઉમેરવાથી શું શું ફાયદો થાય છે, ખેડૂતો શું કરવા એનો ઉપયોગ કરે છે। તો ભૂમિને, પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે। આપણને ખબર છે કે ભૂમિ છે એની અંદર ઘણા બધા ખનિજ તત્વો આવેલા છે, જેમ કે પોટેશિયમ, કેલ્શિયમ, નાઇટ્રોજન। તો આ બધા ખનિજ તત્વો છે પાકના ઉછેર માટે ખૂબ જ અગત્યના હોય છે। તો ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, માટે ભૂમિને ફળદ્રુપ કરવા માટે આપણે એની અંદર શું ઉમેરવા પડે છે, ખાતર ઉમેરવું પડે છે, જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે। શું પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે, તો કે ખાતર। એ પછી તમે કુદરતી ખાતર લ્યો કે કૃત્રિમ ખાતર લ્યો, પણ જમીનને ફળદ્રુપ કરવા, પાકને સારો બનાવવા માટે તમારે અંદર ખાતર ઉમેરવું જરૂરી છે। આપણે હળનો જો ટોપિક ભણતા હતા ત્યારે પણ મેં વાત કરી હતી કે જ્યારે હળ વડે ખેડવામાં આવે છે જમીન, ત્યારે પણ થોડા ઘણા અંશે એની અંદર કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે। કેમ કે હળ જ્યારે જમીનને ખેડે છે ત્યારે અમુક સેન્ટીમીટર સુધી, ઊંડાઈ સુધી જમીન ખેડાતી હોય છે, તો એ ખાતર જમીનની અંદર દાખલ થાય, જેના કારણે શું પોષક તત્વોનું પ્રમાણ જમીનમાં વધી જાય છે અને જે આગળ જતાં આપણને જ કોઈક પાક લેશું ત્યારે મદદરૂપ થાય છે। ખેડૂતો ક્યારેય ખેતર ખાલી છોડતા નથી, કારણ કે એક પછી બીજા પાકનું વાવેતર કરે છે। એટલે કે શું થયું, પાકની ફેરબદલી। આ વાત આપણે ગયા લેક્ચરમાં કરી ગયા હતા કે ક્યારેય ખેતરની અંદર એકનો એક પાક ઉમેરવાનો નહીં, સમયે સમયે એક ઋતુમાં અલગ અલગ પાકની વાવેતર કરવું જરૂરી છે। જો તમે પહેલી વાર ખેતરમાં કઠોળનો પાક વાવ્યો હોય તો બીજી વાર તમારે એ જમીન ઉપર કે જ્યાં તમે કઠોળનો પાક લીધો હતો ત્યાં તમે બીજું કઠોળ વાવી શકો નહીં, એની જગ્યાએ કાં તમારે અનાજ વાવવું પડે અથવા કોઈ પણ ફળ કાં બીજું શાકભાજી તમે ઉગાડી શકો। કારણ કે કેમ કે એક જ જમીનમાં એકનો એક પાક વારાફરતી લેવાથી જે એના પોષક તત્વો છે એ શું થઈ જશે, ખૂટી જશે। ધારો કે મેં ચણાનો પાક લીધો છે એક વખત, તો જે ચણાને જરૂરી પોષક તત્વો હશે એ પહેલી વાર એને સંપૂર્ણ મળી રહેશે, પણ જ્યારે હું બીજી વાર એનો એ પાક, ચણાનો જ પાક હું એ ખેતરમાં લઈશ તો શું થશે, જેના પોષક તત્વો છે એમાં ઘટ આવી જશે, એટલે કે એમાં અધૂરું થઈ જશે કે જે એને પૂરતા પ્રમાણમાં મળી રહેશે નહીં, એટલે બીજી વાર તમને ચણાનો પાક સારો મળે નહીં। માટે એકવાર તમે કઠોળ લ્યો તો બીજી વાર તમારે અનાજનો પાક લેવો, અનાજનો પાક લ્યો તો ત્રીજી વાર તમારે કોઈ શાકભાજીનો પાક લેવાનો, પછી તમે પાછો ફરીવાર કઠોળનો પાક લઈ શકો છો। એટલે ખેડૂતો ક્યારેય એનું ખેતર સાવ ખાલી છોડતા નથી, કેમ કે સાવ ખાલી ખેતર છોડવાથી શું થઈ જશે, જમીનના પોષક તત્વો છે એ નાશ પામશે અને જમીન બંજર બનવાની શક્યતા વધી જાય છે। માટે
જમીનની અંદર ફળદ્રુપતા જળવાઈ રહે એમાં પોષક તત્વોનું પ્રમાણ એમનું એમ રહે એના માટે થઈને ખેડૂતો એક પછી એક અલગ અલગ પાકનું વાવેતર જમીનમાં કરતા રહેતા હોય છે. એક પછી બીજા પાકનું વાવેતર કરે છે જેનાથી શું થાય છે, પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે. એટલે કે આપણે આ વાત ખૂબ જ ધ્યાન રાખવાની કે જો મેં શિયાળામાં કોઈ એક પાક લીધો છે તો ઉનાળામાં હું એ પાકથી વિરુદ્ધ પાક લેવો જરૂરી છે, જેથી મારી જમીનની ફળદ્રુપતા સારી રહે, એમાં મેં જે ખાતર ઉમેરીને પોષક દ્રવ્યો ભેગા કર્યા છે પોષક દ્રવ્યોનું પ્રમાણ પણ જળવાઈ રહે. માટે ક્યારેય એકનો એક પાક જમીનમાં લેવાનો નહીં. એકવાર આ બોર્ડ વર્ક શાંતિથી ઉતારી લ્યો અને સમજી લ્યો. ચલો તો હવે આગળ જોઈએ આપણે કે કુદરતી ખાતર. હવે આ એક આખો ટોપિક જ છે કે કુદરતી ખાતર કોને કહેવાય છે એની એક પ્રાઇમરી સમજૂતી છે, જે તમને આગળના લેક્ચરમાં તો સમજાવી દીધી છે પણ અહીંયા વિસ્તૃતમાં તમને એકવાર કહી દઉં છું કે કુદરતી ખાતર કઈ રીતે ઉપયોગી છે અને કેવી રીતે બને છે. તો કુદરતી ખાતર, સતત પાક ઉગાડવાથી પોષક તત્વો ઓછા થઈ જાય છે. એટલે કે હવે ખેતરમાં તમે વારાફરતી એક પછી એક પાક લ્યો છો એટલે એ બધા પોષક તત્વો છે એ પાક દ્વારા ઉપયોગમાં લેવાઈ જાય છે. તો અમુક સમય એવો આવે છે કે ખેતરમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે, એટલે શું થઈ જશે, પોષક તત્વો ઓછા થઈ જાય છે. તો એ સમયે પોષક તત્વોનું પ્રમાણ જાળવવા માટે આપણે શું ઉમેરીએ છીએ, કુદરતી ખાતર. તો પોષક તત્વોનું પ્રમાણ પૂર્ણ કરવા માટે અને પાકને સારો બનાવવા માટે આપણે જ્યારે પોષક તત્વો ઓછા થાય છે ત્યારે કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે. આ ક્ષતિને પૂર્ણ કરવા, ક્ષતિ એટલે શું, કે જે પોષક તત્વોની ખામી પડી છે એને પૂરી કરવા માટે કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે. એની માટે આપણે જાજું બને ત્યાં સુધી કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર કે જે પ્રાણીઓના મળમૂત્ર દ્વારા અને વનસ્પતિના કોવાયેલા પર્ણો દ્વારા બનાવવામાં આવેલું ખાતર, જેને આપણે કુદરતી ખાતર અથવા જૈવિક ખાતર અથવા છાણિયા ખાતર તરીકે પણ ઓળખીએ છીએ. અપૂરતા કુદરતી ખાતરથી છોડ નબળા પડે છે. હવે જ્યારે પાકમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે જમીનમાં ત્યારે કુદરતી ખાતર એટલા પ્રમાણમાં તમારે આપવું જરૂરી છે કે જેથી તમે થોડાક સમય સુધી એની ઉપર વારાફરતી પાક લીધા કરો તો પણ પોષક તત્વોનું પ્રમાણ ઘટવું જોઈએ નહીં. કારણ કે જો કુદરતી ખાતરનું પ્રમાણ અપૂરતું એટલે કે ઓછું હશે, તમે ઓછું ખાતર જમીનને આપ્યું હશે તો એના છોડ છે એ શુભ થઈ જાય છે, છોડ છે એ નબળા પડે છે. એટલે કે છોડ આપણા વ્યવસ્થિત અને સુવિકસિત વિકાસ પામે તો આપણે કુદરતી ખાતર છે એ વધારે પ્રમાણમાં જમીનમાં ઉમેરવું જોઈએ. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે, એટલે કે એમાં કોઈપણ જાતનું અકાર્બનિક એટલે કે રસાયણ કે કેમિકલ વસ્તુનો ઉપયોગ થયો નથી. માટે એને કાર્બનિક પદાર્થ અથવા બીજું છે જૈવિક પદાર્થ, કે જૈવિક એટલે કે જે કુદરતી વસ્તુઓ દ્વારા બનાવવામાં આવેલું ખાતર, એટલે એને હું કીધું છે કાર્બનિક પદાર્થ અથવા જૈવિક પદાર્થના નામે પણ ઓળખાય છે. જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે, એટલે કે જે કોઈ પ્રાણી છે, કીટક છે, જીવાતો છે, એ જ્યારે મૃત્યુ પામે છે તો એનું દેહ એટલે કે એનું શરીર છે એ જમીનમાં સડી જાય છે. અને સડવાની પ્રક્રિયા કોના દ્વારા થાય છે, વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થતું જોવા મળે છે. કે જે કોઈ પ્રાણી મરી ગયું છે એનું વિઘટન છે એ સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. ધારો કે કોઈક એવું જીવ છે કે જેનું અચાનક મૃત્યુ થયું છે તો એ જમીનમાં એના શરીરનું શું થશે, વિઘટન થશે. અને એ વિઘટનમાં જવાબદાર કોણ હોય છે, સૂક્ષ્મજીવો, જેમ કે બેક્ટેરિયા છે. તમને ખબર છે ઘણી જાતના બેક્ટેરિયા હોય કે જે એ પ્રાણીના શરીરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, માટે એને વિઘટકો પણ કહેવાય છે. વિઘટન કોની દ્વારા થાય આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા, વિઘટકો દ્વારા થાય વિઘટન. તો કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. આપણે ભણી ગયા હતા કે એક ખાડામાં વનસ્પતિ અને પ્રાણીઓના નકામા કચરા અથવા દ્રવ્યને વિઘટન માટે ખુલ્લા છોડી દેવા જોઈએ. કે જે હમણાં જ વાત કરી હતી કે એક ખાડો 10-12 ફૂટનો હોય એની અંદર આપણે પ્રાણીઓના શરીરને વિઘટન થવા અને એની ઉપર ઘાસ છે, ખાતર છે, બધું વસ્તુ નાખીને જે વર્મી કમ્પોસ્ટિંગ કે જે અળસિયા દ્વારા ખાતર બનતું હતું એવા જ પ્રકારનું કુદરતી ખાતર અહીંયા આપણને તૈયાર થતું જોવા મળે છે. કે જે વિઘટનવાળો કચરો મેં અંદર નાખ્યો છે એનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈને
ઈ કચરો સડી જશે અને છેલ્લે શેમાં નિર્માણ પામે છે? કુદરતી ખાતરમાં, એટલે કે વિઘટિત પદાર્થોનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરાય છે, જેને આપણે કહેતા હતા વર્મી કમ્પોસ્ટ ખાતર. એટલે કે કુદરતી રીતે, એટલે કે અળસિયાની મદદથી જે ખાતર બનાવવામાં આવ્યું છે એને આપણે કહેતા વર્મી કમ્પોસ્ટ ખાતર. અને આ ખાતરને જમીનમાં ઉમેરવાથી પોષક તત્વોનું પ્રમાણ સારું જમીનમાં રહે છે અને તમને પાક પણ સારો મળી શકે છે. માટે બને ત્યાં સુધી જ્યારે જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય અથવા ખામી સર્જાય છે ત્યારે આપણે કુદરતી ખાતરનો અમુક અમુક સમયે છંટકાવ કરતો રહેવો જોઈએ, કે જેનાથી જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય. એટલે કે આ આખી પદ્ધતિ છે એ આપણે જે ભણી ગયા હતા 7મા ધોરણમાં વર્મી કમ્પોસ્ટ ખાતરની, એની જેવી જ પદ્ધતિ છે કે જે લાલ અળસિયા દ્વારા બનાવવામાં આવતું હતું ખાડો કરીને. તો આ આખી વર્મી કમ્પોસ્ટિંગ ખાતરની જેવી જ પદ્ધતિથી કુદરતી ખાતર આપણને મળે છે. તો એકવાર કુદરતી ખાતરનું વ્યવસ્થિત રીતે બોર્ડ વર્ક ઉતારી લ્યો. ચલો હવે તો આપણે જોવાની છે પ્રવૃત્તિ 1.2. આ એક આપણી પાઠ્યપુસ્તકમાં આપેલો પ્રયોગ છે કે પ્રાંકુરોના કુદરતી અને કૃત્રિમ ખાતર સાથેનો ઉછે, કે હવે એ જોવાનું છે કે આ જે બીકર છે જે કાચના ગ્લાસ લીધા છે એની અંદર કયું ખાતર ઉમેરવાથી વધારે સફળતા મળે છે, એટલે કે વધારે મને છોડની વૃદ્ધિ જોવા મળે છે. તો એની માટે મેં લીધા છે 1 ચણાને આખી રાત પાણીમાં પલાળીને બીજા દિવસે જ્યારે એમાંથી એક ફણગા ફૂટે છે એટલે તમને ખબર છે કે એક સફેદ કલરનો તાતણા જેવો ભાગ છે એ બહાર નીકળે છે, તો એને કહેવામાં આવે છે પ્રાંકુર, કે ચણાના દાણાનો પ્રાંકુર. તો એ પ્રાંકુરને તમારે કાઢી લેવાના છે. એવા કેટલા પ્રાંકુર કાઢવાના છે તમારે? 3. તો હવે સૌથી પહેલાં સાધનમાં તમે શું શું લેશો? તો 3 બીકર લેવાના છે અથવા 3 કાચના ગ્લાસ લેવાના છે કે જેની આરપાર તમને દેખાઈ શકે. તો એને A, B અને C એવા 3 નામ આપવાના છે. ત્યારબાદ હવે એમાં જે આ લાલ કલરનું છે એને શું કીધું છે કે ચણાના દાણાના એક સરખા પ્રાંકુર, એટલે કે જે તમે ચણાને રાત્રે પલાળીને મૂક્યા હતા એમાંથી તમે જે પ્રાંકુરો કાઢો છો એ કેટલા કાઢવાના છે? 3. તો સરખી લંબાઈવાળા સરખા જ તમારે 3 પ્રાંકુરો કાઢીને આ કાચના ગ્લાસમાં એમાં તમારે અડધી માટી, એટલે કે થોડેક સુધી તમારે માટીનું પ્રમાણ ભરવાનું છે. 3 ગ્લાસમાં તમારે સૌથી પહેલાં માટી નાખવાની છે. ત્યાર પછી હવે પહેલું બીકર છે કે પહેલો ગ્લાસ છે એમાં તમારે જે કાળા અક્ષરના તમને અહીંયા ડોટ દેખાય છે એ શું છે? છાણિયું ખાતર. તો બીકર એની અંદર તમે શું ઉમેરશો? છાણિયું ખાતર. બીકર બીની અંદર તમે ઉમેરશો યુરિયા. અને બીકર 3ની અંદર તમે કોઈપણ જાતનું ખાતર, કુદરતી કે કૃત્રિમ, ઉમેરતા નથી. ત્યાર પછી હવે તમારે આ ચણાના દાણાના એક સરખા પ્રાંકુરને આ બીકરની અંદર ઊંડે સુધી પહોંચાડી દેવાના છે. તમે જોઈ શકો છો જે આ લાલ કલરના છે એ શું છે? ચણાના દાણાના પ્રાંકુર, કે જેની લંબાઈ અને જાડાઈ 3ની સરખી જ લેવાની છે. તો હવે આપણે એને થોડા સમય પૂરતા પ્રમાણમાં પાણીને એવું બધું આપશું, સૂર્યપ્રકાશ આપશું, પાણી આપશું, એની જાળવણી કરશું, બધી વસ્તુ આપશું, પણ જે વસ્તુ ઉમેરી છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરશું નહીં. આમાં એમાં છાણિયું ખાતર ઉમેર્યું છે, બીકર બીમાં યુરિયા ઉમેર્યું છે અને બીકર સીમાં આપણે કંઈ જ ઉમેર્યું નથી. એમાં માત્ર માટીની અંદર જ આપણે પ્રાંકુરને ઉગાડ્યું છે. તો હવે આપણને શું જોવા મળશે? 10 થી 12 દિવસ રહીને તમે શું અવલોકન કરશો? તો આપણને જોવા મળશે કે જે આ લાલ કલરના પ્રાંકુર છે એમાંથી છોડ ઝડપથી ઉગેલો દેખાય છે, એટલે કે એમાં એની કૂંપળો જલ્દીથી ફૂટી ગયેલી જોવા મળે છે. બીકર એમાં પણ તમને કૂંપળો ફૂટેલી તો દેખાશે પણ પ્રમાણમાં કેવી હશે? બીની સરખામણીમાં એમાં ઓછી ફૂટેલી જોવા મળશે અને બીકર સીમાં તમને સાવ ઓછો વિકાસ થયેલો જોવા મળે છે. કેમ કે આ જે બીકર એ છે એમાં શું છે? છાણિયું ખાતર છે. તો હવે કોઈ પણ નેચરલ વસ્તુ એટલે કે કુદરતી પ્રક્રિયા થતા સમય વધારે લાગે છે,
તમને ખબર છે કે કોઈ પણ રીતે કુદરતી રીતે તમે વસ્તુને ઉગાડવી હોય તો એમાં તમારે સંયમ રાખવો જરૂરી છે, કેમ કે એને ઉગતા વાર લાગે. એટલા માટે આપણને ગ્લાસ એમાં છાણિયું ખાતર નાખ્યું છે, એ ગ્લાસમાં પ્રાંકુરનો વિકાસ થોડોક ઝડપથી થયો નથી. કેમ કે એમાં કુદરતી પ્રોસેસ થાય છે, એમાં આપણે કુદરતી ખાતર ઉમેર્યું છે, માટે એને ઉગતા અને વિકાસ થતા થોડો સમય લાગશે. પોષક તત્વો તો બીકર એમાં પણ સરખા જ છે. જ્યારે બીકર બીમાં આપણે નાખ્યું છે યુરિયા, કે જે છે કૃત્રિમ ખાતર. યુરિયા છે એને કયું ખાતર કીધું છે? કૃત્રિમ ખાતર. અને છાણિયું ખાતર છે એને કહેવાય છે કુદરતી ખાતર. તો આ જે યુરિયા છે એને જ્યારે આપણે બીકર બીમાં નાખ્યું છે તો એની અંદર માનવો દ્વારા કેટલાક એવા વધારાના પોષક તત્વો ઉમેરેલા છે કે જેનાથી તમને ઓછા સમયમાં વધુ સારો પાક મળી શકે. એટલા માટે જ આજના જમાનામાં કુદરતી ખાતર કરતાં માણસો કૃત્રિમ ખાતર વધારે વાપરે છે. શું કરવા? કેમ કે સમયનો બચાવ થાય અને નીપજ પણ તમને સારી મળે. અને જ્યારે કુદરતી ખાતરમાં શું છે, સમય વધુ લાગે, નીપજ મળે સારી, પણ એની માટે તમારે સમય છે એ વધારે આપવો પડે. જ્યારે કૃત્રિમ ખાતરમાં સમય તમને ઓછો લાગે છે. અને ખાતરની આ યુરિયાની મદદથી પાક છે એ ઝડપથી બહાર નીકળી જાય છે, એટલે કે ઝડપથી એનો વિકાસ થાય છે. હવે જ્યારે માટી છે તો માટીમાં જેટલા પોષક તત્વો હશે, તમે કોઈ બહારથી એવું પોષક તત્વ બીકરસીમાં ઉમેરેલું નથી કે જેની મદદથી આ રસાંકુર છે એ ઝડપથી ઉગી શકે, માટે એની ગતિ છે એ બધા કરતાં બીકર એ અને બીકર બીની સરખામણીમાં સૌથી ધીમી હશે. કારણ કે એને જે માટીનું તમે પ્રમાણ આપ્યું છે એની અંદર જેટલા પોષક તત્વો છે એ એનો જ ઉપયોગ કરીને ઉગવાનું છે. એટલે આની ઉપરથી આપણને એ ખબર પડે કે કૃત્રિમ ખાતર છે એની અંદર છે ને, કૃત્રિમ ખાતરની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધારે હશે, કેમ કે એમાં માનવ નિર્મિત ઘણા એવા કેમિકલ, ઘણા એવા રસાયણો ઉમેર્યા છે કે જેનાથી ઝડપથી વિકાસ અને સારો પાક મળી શકે. માટે ઘઉંના પાકમાં અને મકાઈના પાકમાં કૃત્રિમ ખાતરનો વધારે ઉપયોગ થાય છે, કે એનાથી પાક તમને વધુ સારો મળે છે. એટલે આપણે ખરાબ એકેય વસ્તુ નથી કે કૃત્રિમ ખાતર વાપરવું કે કુદરતી ખાતર વાપરવું, બંને ખાતર વાપરવા યોગ્ય જ છે. પણ જમીનની ફળદ્રુપતા લાંબા સમયે ખરાબ ન થાય એ માટે થઈને આપણે પહેલું જે પ્રાથમિકતા આપીએ છીએ કુદરતી ખાતરને આપીએ છીએ. પરંતુ જો તમારે પાક સારો લેવો હોય, ઝડપી લેવો હોય, તો તમે કૃત્રિમ ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ થઈ આપણી પ્રવૃત્તિ 1.2 કે પ્રાંકુરોનો કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર. તો તમે જોયું કે કુદરતી ખાતરમાં છોડને ઉગવા માટે થોડો સમય લાગે છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં છોડ ઝડપથી બહાર નીકળે છે અને સ્વસ્થ હોય છે. જ્યારે સીમાં કે જેમાં તમે કોઈ પણ પોષક તત્વો ઉમેર્યા નથી તો એને ઉગતા થોડીક વધુ વાર લાગે છે. એકવાર આ આકૃતિ દોરી નાખવાની છે અને સમજી લ્યો વ્યવસ્થિત. ચલો તો હવે આપણે જોઈએ કૃત્રિમ ખાતર, કે જે આપણે આપણો હમણાં પ્રયોગ જોયો. તો એના હું તમને 1-2 પ્રશ્ન પૂછું છું કે શું એ આપણે જે 3-3 બીકર લીધા હતા એમાં આપણને એક સમાન છોડનો વિકાસ થયેલો જોવા મળ્યો હતો? તો એનો જવાબ આવશે ના. એમાં આપણને બીકર બીની અંદર છોડનો વિકાસ ઝડપથી અને વધુ થયેલો જોવા મળ્યો હતો, જ્યારે બીકર બીની સરખામણીમાં એમાં થોડો ઓછો હતો. અને બી અને એની સરખામણીમાં બીકર સીમાં, કે જેમાં આપણે કોઈ પણ જાતના પોષક તત્વોનું ઉમેરણ કર્યું નહોતું, એમાં આપણને છોડનો વિકાસ સાવ ઓછો થયેલો જોવા મળ્યો હતો. તો બીજો પ્રશ્ન એ છે કે કયા ગ્લાસમાં સૌથી વધારે ઝડપથી આપણને છોડ વિકાસ પામેલો જોવા મળ્યો હતો? તો એમાં આપણો જવાબ આવશે બીકર બીમાં, કે જેની અંદર આપણે કયું ખાતર ઉમેર્યું હતું, એની અંદર આપણે ઉમેર્યું હતું યુરિયા, કે જે હતું કૃત્રિમ ખાતર. અને એની આપણે લાક્ષણિકતા પણ ભણ્યા કે કૃત્રિમ ખાતર છે એમાં છોડ શું કામ ઝડપથી વિકાસ પામે છે, કારણ કે એની અંદર માનવો દ્વારા કેટલાક એવા વધારાના પોષક તત્વો, અગત્યના ઘટકોનું ઉમેરણ કર્યું હોય કે જમીનમાં વધારે સરળતાથી પોષક તત્વો ઉત્પન્ન કરી શકે. તો આ થયા આપણા પ્રશ્નો કે સૌથી ઝડપથી આપણને ગ્લાસ બીની અંદર છોડનું ઉમેરણ ઉગાવવાનું પ્રક્રિયા વધારે જોવા મળી હતી. તો હવે આપણે જોઈએ કૃત્રિમ ખાતર, કે જે ખાતરનો આપણે પ્રયોગ કર્યો, જેણે આપણે સાબિત કર્યો કે કયું ખાતર ઉમેરવાથી પાક ઝડપથી ઉગ્યો હતો. તો હવે આપણો ટોપિક છે કૃત્રિમ ખાતર. આની પહેલાં આપણે ભણી ગયા કુદરતી ખાતર.
જોઈએ કૃત્રિમ ખાતરમાં કે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. શા કારણે? કારણ કે આને શેમાં બનાવવામાં આવે છે, એનું ઉત્પાદન થાય છે કારખાનામાં. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે કારખાનામાં તમે એવા બીજા ઘણા કેમિકલો છે કે જેને ઉમેરીને એક નવું રસાયણ તૈયાર કરી શકો, કે જે તમને ખબર છે કે આ વસ્તુ હું વધારે પ્રમાણમાં નાખીશ તો એ પાક, એટલે કે મારે ઘઉંનો પાક વાવવો છે તો એની માટે વધારે જે પોષક તત્વ ઉપયોગી હોય એ પોષક તત્વનું પ્રમાણ હું કૃત્રિમ ખાતરની અંદર વધારે ઉમેરીશ, અને જે ખાતર હું પછી જમીનમાં વાવીશ તો મને ઘઉંનો પાક છે એ વધુ સારો મળી શકે છે. માટે પોષક તત્વોથી શું હોય છે, આ સમૃદ્ધ હોય છે, કારણ કે એમાં માણસો દ્વારા માનવ નિર્મિત અમુક ઘટકો ઉમેરવામાં આવેલા હોય છે. જ્યારે કુદરતી ખાતરમાં એવું કોઈ પણ બીજા કેમિકલ કે રસાયણનો ઉપયોગ આપણે કરતા નથી. એટલે કે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે, કારખાનામાં ઉત્પાદન થાય છે. ઉદાહરણ તરીકે એટલે કે કોણ કોણ કૃત્રિમ ખાતરમાં આવે છે તો યુરિયા. આ ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે કે તમને MCQમાં પણ પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે ઓળખીને જણાવો. તો ઉદાહરણમાં આવશે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ અને NPK, એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ. ત્યાર પછીનું કે ઘઉં અને મકાઈની સારી ઉપજ મળે છે. કયું ખાતર ઉમેરવાથી ઘઉં અને મકાઈની સારી ઉપજ મળે છે? તો કૃત્રિમ ખાતર ઉમેરવાથી ઘઉં અને મકાઈની સારી નીપજ મળે છે. કેમ કે એ ખાતરમાં એવા પોષક તત્વો ઉમેરેલા હોય કે જેનાથી ઘઉંનો પાક અને મકાઈના પાકને વધુ સારી વૃદ્ધિ કરવાની ક્ષમતા પ્રાપ્ત થતી હોય છે. માટે ઘઉં અને મકાઈની સારી ઉપજ મેળવવા માટે આપણે કયું ખાતર વાપરવું જોઈએ? તો કે કૃત્રિમ ખાતર. એની અંદર આવે છે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ. તો આ ખાતરના ઉપયોગથી આપણને ઘઉં અને મકાઈની નીપજ વધુ સારી મળી શકે છે, પરંતુ અત્યંત વધારે ઉપયોગથી ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. મેં તમને આ વાત પહેલાં જ કરી કે જેમ કુદરતી ખાતર જમીનમાં રહીને ફળદ્રુપતા સાચવી રાખે છે, એની જમીનને ફળદ્રુપતા પ્રાપ્ત રહે છે, એવી કૃત્રિમ ખાતરમાં રહેતી નથી. કેમ કે કેમિકલ છે, રસાયણ છે, એ અમુક સમયે તમારી જે જમીન છે એની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. ભલે તમને પાક સારો મળે છે, નીપજ સારી મળે છે, પણ લાંબા ગાળે તમારી જે ફળદ્રુપ જમીન હતી એને એ નિષ્ફળ બનાવે છે. માટે બને તો કૃત્રિમ ખાતર કરતાં કુદરતી ખાતરનો ઉપયોગ વધુ કરવાનો આગ્રહ રાખો. જે જળ પ્રદૂષણ પણ કરે છે, એટલે કે કૃત્રિમ ખાતર વાપરવાથી શેનું પ્રદૂષણ થાય છે? પાણીનું પણ પ્રદૂષણ થાય છે. કઈ રીતે? તો આપણે જ્યારે પણ કોઈ પાક વાવીએ છીએ એની અંદર ખાતર નાખીએ છીએ તો ત્યારે આપણે એ પાકને પાણી પણ પાઈએ છીએ. તો જે પાણી પણ પાકને મળશે એ કેવું મળશે? કૃત્રિમ ખાતરમાં ભેળવાયેલું, એટલે કે કેમિકલયુક્ત પાણી છે એ પાકને મળશે તો એ લાંબા સમયે શું થશે? પાક વૃદ્ધિ તો પામી જશે, ત્યારબાદ એ જે પાણી જમીનની અંદર થોડા ભાગ ઉમેરેલું છે એ અંદર ઉતરશે. એટલે જ્યારે તમે કોઈ બીજો પાક વાવશો તો એ પાકને એ પાણીથી નુકસાન થશે. માટે જળ પ્રદૂષણ પણ થાય છે. એટલે બને ત્યાં સુધી આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછો કરવો. માટે જમીનની ફળદ્રુપતા જાળવવા કુદરતી ખાતરને બદલે કૃત્રિમ ખાતર વાપરવું જોઈએ આપણે. તો આ થયું બોર્ડ વર્ક, એકવાર ઉતારી નાખો. હવે આપણે આવતા લેક્ચરમાં બીજી ચર્ચા કરશું. આને તમારે બુકમાં ઉતારી નાખવાનું છે, વ્યવસ્થિત વાંચવાનું છે અને ટેસ્ટની તૈયારી વ્યવસ્થિત રીતે બધા વિદ્યાર્થીઓ કરશે. ચલો એકવાર લખી નાખો અને સમજી લો. ચલો તો હવે આ બોર્ડ વર્ક તમારે એકવાર વ્યવસ્થિત ઉતારી નાખવાનું છે. દરેક વિદ્યાર્થીએ આકૃતિ, જે મેં પ્રયોગ દોર્યો છે, એની આકૃતિ દોરવાની છે. નામ નિર્દેશન પણ પેન્સિલથી કરવાનું છે. જે ભાગને તમે દેખાડો છો એની સામે જ એરો હોવો જોઈએ. આ બધી નાની નાની વાત છે એ પ્રયોગ માટે ખૂબ જ અગત્યની હોય છે, જેનું દરેકે ધ્યાન રાખવાનું છે. આ આખું એકવાર જે લખાણ છે એ વ્યવસ્થિત ઉતારી નાખજો. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક ઉપર અભ્યાસ કરશું કે જેમાં આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા નો થોડોક ઉપર છલો આપણે એક વાક્ય છે એ આપણે આખું ભણશું. તો આ બોર્ડ વર્ક છે એ ઉતારી નાખો અને સમજી લો. થેન્ક યુ.